सदानन्दं बोधिः स्मितरुचिर पूर्णेन्दुवदन प्रफुल्लं भोजनमच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेश रमणीय दर्शनम् मन्दहासरुचिरदनाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान नी जय श्री हरि कृष्ण महाराज नी जय श्री घनश्याम महाराज नी जय बधाई भक्तों ने हेत थी जय स्वामी नारायण सदगुरु निष्कोड़न स्वामी मन गंजन ग्रंथ नी अंदर परतक मन ने नीज मन बेनी बात करे छे परतक मने जारे नीज मनने ना योद्धाओ गणावा माटे कीधा छे त्यारे नीज मने सील अने संतोष विषयक बे योद्धानी विवेक रूपी योद्धानी विस्तार थी वातो करी छे आगळ विचार रूपी योद्धा धीरज रूपी योद्धा एनी अहीं आगळ वात करे छे सील संतोष दोषे नमा वड़ी विवेक विचार धीरज धर्म दुरंदराक्ष मा दया दोनार सील संतोष दोषे नमा वड़ी विवेक विचार ત્રણ યોદ્ધાઓ વિશે નિજ મને વાત કરી. પ્રથમ યોદ્ધા છે શીલ, બીજો યોદ્ધા છે સંતોષ, ત્રીજો યોદ્ધા છે વિવેક અને ચોથો યોદ્ધા છે વિચાર. વિવેક અને વિચાર એ એકબીજાના આશરે રહેલા છે. વિચારશીલ વ્યક્તિ છે એ હંમેશા કોઈ પણ કાર્યને સિદ્ધ કરી શકે છે. વિચાર વિના કાર્યની શરૂઆત થતી નથી, વિચાર વિના કાર્યની પ્રવૃત્તિ થતી નથી, વિચાર વિના જે કાર્ય કરે છે એના લક્ષ સુધી પહોંચાતું નથી. જેને કોઈ પણ લક્ષ સુધી પહોંચવું છે એને કોઈક પાકો વિચાર જોઈએ. વિચાર એ બહુ મોટી વાત છે, બહુ મોટી વાત છે. આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણને ગમતી હોય એવી કોઈ વાત હોય તો વિચાર. શ્રીજી મહારાજનો સ્વભાવ જો, શ્રીજી મહારાજનો સ્વભાવ કેવો હતો? શ્રીજી મહારાજ એમ કહે છે, અંતરમાં અખંડ વિચાર રહે છે. મધ્યના 55માં વચનાવતમાં શ્રીજી મહારાજ આ શબ્દ બોલ્યા, અંતરમાં એવો અખંડ વિચાર રહે છે. મહારાજ મધ્યના 57માં એમ કહે છે, અમે કીર્તન સાંભળતા હતા તે સાંભળતા સાંભળતા જે વિચાર કર્યો છે તે કહીએ છીએ. કીર્તન સાંભળતા પણ મહારાજનો આત્મા વિચારમાં જતો રહેતો. મહારાજ ક્યારેક કોઈક વાત કરતા હોય, મૌન બેઠા હોય તો પણ મહારાજ ઊંડા વિચારમાં જતા રહેતા. અને વિચારો શ્રીજી મહારાજ હંમેશા, ભગવાન છે એ તો જે વિચારો કરે એ બધા જ આપણા આત્યંતિક કલ્યાણ માટેના હોય, કે હું કયો ઉપાય કરું તો આ જે મારા આશ્રિતો છે એ બધા સુખે ભગવાનનો ભજન કરી શકે, મારું ભજન કરી શકે, મારી મૂર્તિમાં જોડાઈ શકે. શ્રીજી મહારાજે પંચાળાના પહેલામાં જ્યારે બધાય
સંતો ભક્તોને પ્રશ્ન પૂછ્યો છે, વિષય ઉતરતામાં ઉતરતા થઈ જાય એ સંબંધી જ્યારે વાતો કરી છે ત્યારે મહારાજ ત્યાં બોલ્યા છે કે અમે તમારો વિચાર સાંભળ્યો અને અમે અમારો જે વિચાર કયો તે અમારો વિચાર તે તમારા સર્વેના વિચાર કરતાં અમને અધિક જણાયો, તે સા સારું અમારા વિચારને અતિ દ્રઢપણે કરીને હૈયામાં રાખજો. અને આ વિચાર વિના તો રમણીય પંચવિષયમાં વૃત્તિ ચોટી હોય તેને અતિ બળે કરીને ઉખાડે ત્યારે માંડ માંડ ઉખડે. અને જો આ વિચારને પામ્યો હોય, વિચારને કરવો અને વિચારને પામવો બેમાં ફેર છે. વિચારરૂપી યોદ્ધા નિજમન કે મારી પાસે છે. વિચારની શરૂઆત હંમેશા સાધુના સમાગમથી થાય છે ત્યારે વિચારરૂપી યોદ્ધાનો જન્મ થાય છે. વિચાર કર્યો એ બાદ જ્યારે વિચાર જે કર્યો છે એ લાઈન ઉપર જ્યારે વિચારને ચાલવાનું થાય છે ત્યારે વિચારને પામ્યો કહેવાય. વિચારને જ્યાં સુધી કોઈ પણ આત્મા પામતો નથી ત્યાં સુધી વિચાર પ્રમાણેની પ્રવૃત્તિ થતી નથી. સદગુરુ નિષ્કુળાન સ્વામી આપણને એમ કહે છે કે વિચારરૂપી યોદ્ધા નિજમન પાસે છે. એ આપણને એવું શીખવાડે છે કે આપણા જીવનની અંદર મારી પાસે ત્યાગ આશ્રમ છે, તમારી પાસે ગ્રહસ્થ આશ્રમ છે, પણ આપણી મુમુક્ષુતા એટલી બધી જાગ્રત જોઈએ. આપણા આત્યંતિક કલ્યાણની અંદર વિઘણ જો કોઈ કરી જતું હોય તો એ પણ વિચાર જ કરે છે. આપણા આત્યંતિક કલ્યાણની અંદર આપણી ચડતી કરતું હોય તો પણ એ વિચાર જ કરે છે. વિચાર ઉપર જ આપણી આધ્યાત્મિકતાનું આખું બંધારણ રહેલું છે. આપણી આખી આધ્યાત્મિક ઇમારત વિચાર ઉપર ઊભેલી છે. જો વિચાર આપણો બદલાઈ જાય તો સત્સંગની અંદર ચડતા હોઈએ ત્યાંથી કુસંગમાં જતા રહીએ. જો વિચાર આપણો સારો હોય તો કુસંગમાં હોઈએ તો સત્સંગમાં જતા રહીએ. માટે ભગવાનનો ભક્ત નિજ મનનો યોદ્ધા વિચાર એ વિચારને બહુ સાચી દિશામાં કરે. નિજ મન એમ કહે છે મારી પાસે વિચારરૂપી યોદ્ધા છે. વિચાર કયો તો એ વિચાર પંચાળાના પહેલામાં જે બતાવ્યો એ કે જે ભગવાને આ બધાય મનુષ્ય આદિકના જે સુખ રચેલા છે, સુખ રચ્યા છે એ બહુ બ્રહ્માદિક જે દેવતાઓ છે એની આગળ આ મનુષ્ય માટે રચેલા સુખ છે ને એ તો કાંઈ નથી, કાદવ જેવા છે, ધૂળ જેવા છે. મહારાજે જે પંચાળાના પહેલાંની અંદર જે વિચાર બતાવ્યો એ વિચાર એવો છે. મહારાજ એમ કહે છે કે જે બુદ્ધિવાળો હોય એ આવો વિચાર કરે. કેવો વિચાર કરે તો કે જીવોને અર્થે ભોગ અને ભોગના સ્થાનક તે ભગવાને રચ્યા છે, તેમાં જે ઉત્તમ પંચવિષય કર્યા છે તે ભૂંડા પંચવિષયના દુઃખની નિવૃત્તિને અર્થે કર્યા છે. જેમ કોઈ સાહુકાર હોય તે રસ્તાને બે કોરે છાયાને અર્થે ઝાડ રોપાવે, પાણીની પરબ બંધાવે, સદાવ્રત કરાવે, ધર્મશાળા કરાવે, તે ગરીબ સારું કરાવે છે, તેમ બ્રહ્મા શિવ અને ઇન્દ્રાદિક દેવ છે તો ભગવાનની આગળ સડતાળાના રાખ હોય અને પીપરની ટેટી બાફીને ખાતા હોય તે જેવા ગરીબ છે, અને બ્રહ્માદિક દેવ મનુષ્યના સુખને અર્થે ઉત્તમ એવા પંચવિષય તે ભગવાને રચ્યા છે, જેમ સાહુકારે સદાવ્રત ધર્મશાળાદિકમાં સુખ જેવા રાંકને અર્થે રચ્યા છે તે કરતાં તે સાહુકારના ઘરમાં સુખ તે અતિશય ઉત્તમ હશે એમ જણાય છે, તેમ એ ભગવાને બ્રહ્માદિકને અર્થે એવા સુખ રચ્યા છે તો પોતાના ધામમાં તો એ કરતાં અતિ ઉત્તમ સુખ હશે એમ બુદ્ધિવાળો હોય તેને જાણ્યામાં આવે છે. માટે ભગવાનના ધામના સુખનું અતિશયપણું બુદ્ધિવાનને જાણ્યામાં આવે છે તેને કરીને સારા વિષય છે તે ભૂંડા થઈ જાય છે, અને સંસારમાં પશુ મનુષ્ય દેવતા ભૂત ઇત્યાદિ જ્યાં જ્યાં પંચ વિષય સંબંધી સુખ જણાય છે તે ધર્મે સહિત જે કિંચિત ભગવાનનો સંબંધ તેને કરીને છે, પણ પંડે ભગવાનમાં જેવું સુખ છે તેવું કોઈને વિશે નથી. માટે ભગવાનના સુખનો લોભ રાખીને ભગવાનનો સંબંધ અતિશય રહે તેમ ઉપાય કરે તેને બુદ્ધિવાળો કહીએ. આખું જ વચનામૃત વિચારનું છે. આપણને હંમેશને માટે વિચાર રહે
કે મને આ જન્મ આ પૃથ્વી પર મળ્યો છે શાના માટે, આ મનુષ્યનો દેહ મળ્યો છે શાના માટે. વિચાર વિનાનો પુરુષ છે તો મૂઢ છે. વિચારવાન પુરુષ જ જીવનમાં કંઈક સર્જન કરી શકે છે, કંઈ સારું કરી શકે છે. હું કોણ છું, આ જગત કેવી રીતે થયું, આનો કર્તા કોણ છે, આનું ઉપાદાન કારણ કોણ હશે. આ ચાર પદાર્થ વિષયક જે ભાવના એનું નામ વિચાર છે. મનમાં થતું ચિંતન એનું નામ વિચાર છે. મનનો વ્યાપાર એનું નામ વિચાર છે. ઇન્દ્રિય મારફત જનાયેલી બાબત પર મનમાં ચાલતો વ્યાપાર એનું નામ વિચાર છે. આ બધા વિચારની વ્યાખ્યાઓ છે. એવો વિચારરૂપી યોદ્ધા જેની પાસે છે એને કલ્યાણના માર્ગમાં વિઘન ના આવે. અરે, એક જેને ભગવાન સ્વામિનારાયણની પ્રાપ્તિ નથી હોતી, એવા સમાજની અંદર ફિલોસોફર જેવા ગણાતા હોય એની પાસે પણ વિચાર હોય છે. સોક્રેટિસને કોઈએ કીધું આ દારૂની બોટલ લો પીવો, ત્યારે સોક્રેટિસે બહુ સરસ જવાબ આપ્યો છે. એમ કે છે કે આ દારૂની બોટલ મને ધૂળમાં એને આપી, કોઈ બહુ મોંઘો દારૂ આપ્યો, બહુ મોંઘો દારૂ આપ્યો. દારૂમાં આવતા હશે એવા મોંઘા પીતા હોય એને ખબર હોય, એટલે એને બોટલ ખોલીને ધૂળની અંદર બોટલ ઢોળી દીધી. એટલે પેલો કે ઓ ભાઈ, આટલી મોંઘી મેં તને દારૂની બોટલ આપીને તે આમાં નાખી દીધી ધૂળમાં? ત્યારે સોક્રેટિસે એવો જવાબ આપ્યો, જે બોટલ પીવાથી મારી જિંદગી ધૂળમાં મળી જાય એના કરતાં બહેતર છે કે આ બોટલને ધૂળમાં મેળવી દો. અને વિચાર કહેવાય. વિચાર વિનાનો ક્યારેય પણ કોઈ સિદ્ધિને નથી પામી શકતો. અને પોઝિટિવ વિચાર, હકારાત્મક વિચાર, આપણા વિચારો એવા હોવા જોઈએ જેમાં આપણા આત્માની ઉન્નતિ થાય. આપણા વિચારો એવા હોવા જોઈએ કે જેનાથી આપણું લક 84 અને જમપુરીમાં રક્ષણ થાય. આપણા વિચારો મહારાજની મૂર્તિ સંબંધી હોય. નિજમન કહે છે, મારો વિચારરૂપી યોદ્ધા એવો છે જે આત્માને અનાત્માને જુદા કરે છે. વિચાર શું કરે છે? આત્માને અનાત્માને જુદા કરે છે. મહારાજ મધ્યના 63માં કહે છે, દ્રષ્ટા અને દ્રશ્ય બેના મધ્યે એક વિચાર રહ્યો છે. દ્રષ્ટા અને દ્રશ્ય બેને મધ્યે વિચાર રહ્યો છે. વિચાર શું કરે છે? બધું જુદું કરી આપે છે. વિચાર દેહ અને આત્માને જુદા કરી આપે. વિચારરૂપી યોદ્ધા આત્મા અને પરમાત્મા એ બે એવા તત્વ છે કે પરમાત્મા સુધી આત્માને પહોંચાડવાનો છે. કેવી રીતે પહોંચાડવો, કયો ઉપાય કરે તો પહોંચાડે, શું કરે તો આત્મા પરમાત્માથી દૂર થઈ જાય, આ બધું વિચારરૂપી યોદ્ધા ગોઠવી આપે છે. આત્માને પરમાત્મા સુધી પહોંચવાનો જે રસ્તો, એનો જે ટેબલ પ્લાન, એ વિચાર કરી આપે છે. આત્માને ભગવાન સુધી જોડાવા માટે સંતનો સમાગમ કેવી રીતે કરવો એ વિચાર કરી આપે છે. વિચાર છે એ તો એવું કહી શકાય કે જેવી રીતે પ્લેન હોય ને, પ્લેનનો એક રસ્તો હોય છે. આ દેશથી આ દેશમાં જવાનું હોય તો એરની અંદર એની માટેનો સ્પેશિયલ રસ્તો હોય, એમાં જ એ હાલે. ગમે ત્યાં ના ઉડવા લાગે કે આકાશ ખુલ્લું છે એટલે ગમે તે બાજુ, કે આમ ઈસ્ટમાં જવાનું છે એટલે ગમે તે બાજુથી, ઈસ્ટમાં બસ આટલું મોટું આકાશ છે, ઈસ્ટમાં જવાનું છે, ગમે તે બાજુથી ના જાય, એના ફિક્સ રેડિયેશનની અંદર હાલતું હોય. એવી રીતે વિચાર છે ને એ આત્માને ફિક્સ રેડિયસમાં રાખે છે. વિચાર છે ને એ રૂટ બતાવે છે. વિચાર છે ને એ કેવી રીતે હું ભગવાન સુધી પહોંચીશ, ભગવાનની મૂર્તિનું સુખ આવું છે એ વિચાર આપે છે. ભગવાનની મૂર્તિમાં અતિશય સુખ છે એ આત્મા સુધી પહોંચાડવાનું કામ વિચાર કરે છે. વિચાર માટે વિચારોની શુદ્ધિ બહુ જરૂરી છે. વિચારરૂપી યોદ્ધાને જાળવવો બહુ જરૂરી છે. જો વિચારરૂપી યોદ્ધાને આપણે સાધુના સમાગમ, આ બધા જ નિજમનના બધા જ યોદ્ધાઓ એવા છે, એને સાધુના સમાગમની જરૂર અવશ્ય પડે. ઓલાને તો કોઈ જરૂર જ નથી, એ તો એટલા મજબૂત થઈ ગયેલા છે પ્રતક મનના યોદ્ધાઓ કે એને હવે કોઈનો સમાગમ, અધર્મ વંશના એકેયનો સમાગમ ના કરે ને તોય બળિયા રહે, એટલા બધા બળિયા થઈ ગયા છે યુગો યુગાંતરથી પ્રેક્ટિસ કરીને. પણ નિજ મનના જેટલા યોદ્ધાઓ છે ને, એ યોદ્ધાને તો સાધુ બાજુમાં જોશે જ, શાસ્ત્ર બાજુમાં જોશે જ. શાસ્ત્ર અને સત્પુરુષ વિના નિજ મનનો એક પણ યોદ્ધા લડી નહીં શકે. કારણ કે નિજ મનના બધા જ યોદ્ધાઓ ગાય છે, ગાય છે. જે બાજુ દોરો એ બાજુ દોરાઈ જાય એવા છે,
એટલે એને કોઈક સત્પુરુષ જોઈએ. ગોપાળન સ્વામી જેમ વાતોમાં કહે છે કે ભગવાનની ભક્તિ ધર્મ નિયમ બધા તો બધા પાડે જ છે, પણ અહમ અને મમત્વરૂપી માયામાં કેમ બંધાય છે? ત્યારે સ્વામીએ કીધું, સત્પુરુષનો સમાગમ કરતા નથી એટલે ત્યાગ વૈરાગ્ય બધા જ છે. યોદ્ધાઓ આમાં ગણાવશે, બધા જ યોદ્ધાઓ છે. ગોપાળન સ્વામી કે છતાં પણ પ્રોબ્લેમ થાય છે. કેમ થાય છે? તો કે સત્પુરુષના સમાગમ વિના. માટે વિચારને બહુ શ્રેષ્ઠ રાખો, બહુ શ્રેષ્ઠ રાખો. ભગવાનના ધામ સુધી, અક્ષરધામના તખત સુધી, અનંત મુક્ત જે આનંદ ભર્યા, તેજ તેજ જિયા તેજ અંબાર, તિયા કરી રહ્યા વાસ રે, તેજોમય જિયા સરવે આકાર, સુખિયે સુખ એ નારે, તે તેજ મધ્ય સિંહાસન શોભે, ત્યાં બેઠા બહુ નામી રે, નિષ્કુળાનંદ કહે મન લોભે, પૂર્ણ પુરુષોત્તમ પામી રે. તેજ તેજ ને તેજ મધ્ય જે મહારાજ બેઠા છે, મહારાજ જે મધ્યના 13માં વચનામૃતમાં એમ કે છે, અમારા હૃદયને વિશે એકલું તેજ છાઈ રહ્યું છે. તેજ ને મધ્ય એક સિંહાસન છે, એ સિંહાસનની અંદર દ્વિભુજ મૂર્તિ, જેને બે ચરણ છે, બે હસ્ત છે, એવી મૂર્તિ બેઠી છે. આ વિચાર કરવાથી એ તરફની ગતિ થાય. વિચારરૂપી યોદ્ધા ગતિ આપે છે, ગતિ આપે છે. જેની પાસે વિચારરૂપી યોદ્ધા નથી એને ગતિ મળતી જ નથી. કઈ દિશામાં જવું એને ખ્યાલ જ નથી આવતો. જેની પાસે વિચારરૂપી યોદ્ધા છે એ સતત પુરુષોત્તમ નારાયણ તરફ ગતિ કરે છે, ગતિ કરે છે. સદવિચાર, આ વિચારરૂપી યોદ્ધા છે. અહીંયા આગળ એ સદવિચાર સત્યનો હિમાયતી છે. નિજમન કહે છે, મારી પાસે જે વિચાર છે એ સત્યનો હિમાયતી છે, એ વિચાર મને ભગવાન સુધી પહોંચાડશે. કાર્યના 3માં મહારાજ કહે છે, શરીરનું દમન અને વિચાર, વિચાર શ્રીજી મહારાજને વિચાર બહુ ગમે છે, બહુ ગમે છે. જેટલું આપણે વિચારીએ છે એટલું જ આપણું અસ્તિત્વ છે. જેટલું આપણા વિચારમાં ખામી એટલી આપણા અસ્તિત્વમાં ખામી છે. જે વ્યક્તિ પાસે વિચાર જ નથી એ તો પથ્થર, ને એ બે હરખા જ છે. ગુણાદિતાનંદ સ્વામી એટલે તો કહે છે, મોઢામાં ખાવામાં હેઠલા દાંત સાંભેલા અને ઉપલા દાંત ખાંડનિયા છે, પણ તેનો તપાસ કર્યા વિના ગમ પડતી નથી. લો આપણે આમ આમ કેવું ફૂડ છે એને આમ ચાવીએ છીએ, ચાવીને અંદર ઉતારીએ છીએ, અંદર આખો પ્રોસેસ થાય છે. કેટલી બધી સિસ્ટમ ભગવાને આ એક બોડીમાં ગોઠવી છે. સ્વામી કે મોઢામાં ખાવામાં હેઠલા દાંત સાંભેલા છે અને ઉપલા દાંત ખાંડનિયા છે, પણ તપાસ કર્યા વિના એની ખબર પડતી નથી. તેમ દેહને આત્મા જુદા છે, પણ વિચાર્યા વિના ગમ પડતી નથી. વિચાર વિના શરીરને આત્મા જુદા છે, ગમ કેમ પડે, કેવી રીતે પડે? કયો એવો પદાર્થ છે કે જેને આપણે ભોગવ્યો હોય ને આપણે સુખી થઈ ગયા હોઈએ? એક પદાર્થ આ જગતનો બતાવો, એક આ દેહની સાથે સંબંધવાળી ક્રિયા બતાવો કે જેને ભોગવવાથી સુખ થતું હોય. સુખ કદાચ લાગતું હશે તો ક્ષણિક હશે. જીભ ઉપર કાંઈ મૂક્યું, ક્ષણિક સુખ છે. ચામડીનો સ્પર્શ કર્યો, ક્ષણિક સુખ છે. રૂપ કાંઈક જોયું, ક્ષણિક સુખ છે. પણ જે રૂપ દેખાય છે, અતિશય રૂપવાન દેખાય છે, એ રૂપ જો કદાચ 5 મિનિટ પછી બળે અને અડધું બળેલું હોય, કોઈ વ્યક્તિ બહુ રૂપાળો દેખાતો હોય, કોઈ સ્ત્રી કે પુરુષ બહુ રૂપાળા દેખાતા હોય, બહુ રૂપ ભગવાને એને આપ્યું હોય અને કોઈને કોઈની અંદર આસક્તિ હોય, પણ એમાંથી એક જ જણનું બોડી જો સળગ્યું અને બોડી આખું ના સળગે, ખાલી મોઢાનો અડધો પાર્ટ જ બળી ગયો હોય, અને પછી એ વ્યક્તિ બચી જાય, અડધો પાર્ટ આટલો બોડીનો બળી જાય, આ નાકથી આ બાજુનો ભાગ, અને એ વ્યક્તિ બચી જાય અને એની ચામડી આખી આમ બળી ગઈ હોય, ફરીથી જેવું ભગવાને દીધું હોય એવું ના થાય, તો એ રૂપાળી સ્ત્રી કે પુરુષ
એની બાજુ પછી કોઈને આસક્તિ જે એકાબીજાને હતી ને રહે નહીં, કારણ એને આસક્તિ આત્માની નહોતી, આસક્તિ એને શરીરની હતી. જે શરીર ખરેખર જે દેખાયું અડધું થોડીક વાર બંધ થયું ને જેવું દેખાયું એ જ એનું મૂળ સ્વરૂપ છે, મૂળ સ્વરૂપ એ જ છે. આ શરીરને સરસ મજાનું દેખાતું હોય પણ જ્યારે બાળી નાખવામાં આવે અથવા આને ક્યાંક દાટવામાં આવે અને શરીરમાંથી માંસ ચામડી મજ્જા લોહી બધું ખલાસ થઈ જાય ને જે હાડ પિંજર રહ્યું હોય એ હાડ પિંજર છે એ આ શરીરની વાસ્તવિકતા છે. આ તો ઉપર બીબા બેહાડ્યા છે, કોકનું બીબું પોપટ જેવું બેહાડ્યું, કોકનું આમ બેહાડ્યું, કોકનું આમ બેહાડ્યું, કોકના પોળા કરી દીધા બીબા, તે ફેસ બદલાઈ ગયા, નાકનો આટલો પાર્ટ નીકળી જાય, કોણો ફેસ બધાએ ખરખા લાગે. આ પૃથ્વી પર જો આટલું નાક જ કાઢી નાખવામાં આવે તો બધાય બીબા હરખા લાગે, એકેય જુદો ના લાગે, એકેય જુદો ના લાગે. આ ભગવાનનો ભક્ત વિચાર કરે છે એટલે એને એને શરીરમાંથી આસક્તિ ટળે છે, પોતાના ને બીજાના બંનેના શરીરમાંથી આસક્તિ ટળે છે. વિચાર વિના તો કોઈ ગતિ જ થતી નથી. ગુણાદિતાનંદ સ્વામી કે વિચાર વિના આત્માને દેહ જુદા નથી જણાતા, માટે વાલા ભક્તો આપણે આપણા વિચારરૂપી યોદ્ધાને મજબૂત કરીએ. અને વિચારરૂપી યોદ્ધા મજબૂત કેવી રીતે થશે? શાસ્ત્રનું વાંચન કર્યા વિના વિચારરૂપી યોદ્ધા કેવી રીતે મજબૂત થશે? મહારાજના ચરિત્રોનું મનન કર્યા વિના વિચારરૂપી યોદ્ધા કેવી રીતે મજબૂત થશે? વચનામૃતને સ્વામીની વાતો વાંચ્યા વિના કેવી રીતે વિચારરૂપી યોદ્ધા મજબૂત થશે? કથા તો સાંભળી, પણ કથા સાંભળો છો આ તો બહુ સારું જ છે, આ તો કરવું જ જોઈએ, આ તો મસ્ટ. કદાચ કથાનો એક શબ્દ પણ આપણને વિચાર આપી દે, પરંતુ જાતે પણ થોડું વાંચન રાખીએ. કથા તો સાંભળવાની જ છે, એ તો બંધ કરવાની જ નથી, કથા ફર્સ્ટ, પણ વાંચન પણ શાસ્ત્રનું જો એની સાથે હોય ને તો બહુ મજા આવે સાંભળવાની. સંતો કથામાં કે પંચાણાના પહેલામાં આ વાત આવે છે, હવે તમે વચનામૃત કોઈ દી જોયું જ ના હોય અને પંચાળાનું પહેલું કોને કહેવાય એ ખબર જ ના હોય તો પંચાળાનું પહેલું વરી શું આ કીધું એમ થાય. પણ જો વચનાવૃત વાંચેલું હોય અને પંચાળાના પહેલાના શબ્દો વંચાતા હોય અને એ સંબંધી વિચાર કરવાનો હોય તો તત્કાળ થાય, તત્કાળ થાય. માટે શાસ્ત્રનું વાંચન બહુ રાખીએ વાલા ભક્તો, બહુ રાખીએ. ઘણા બધા ભક્તો રાખે છે, કરોડો કરોડો વંદન છે. ગ્રહસ્થ આશ્રમમાં રહેલા ભગવાનના ભક્તો નિત્ય ઘણા ભક્તોને ત્રણ શાસ્ત્ર વાંચવાનો, ઘણાને પાંચ શાસ્ત્ર, અને ઘણાય હરિભક્તો 12 થી 15 શાસ્ત્રોનો રોજ અભ્યાસ કરે છે. બે બે પેજ એક એક પેજ વાંચી લે. ચરિત્રોના ગ્રંથો હોય, સૈદ્ધાંતિક ગ્રંથો હોય, શ્રીજી મહારાજના રુચિને અભિપ્રાયવાળા ગ્રંથો હોય, મોટા સદગુરુ સંતોની વાતો હોય, રોજ થોડું થોડું વાંચીને 12-15 ગ્રંથોનો પણ અભ્યાસ હરિભક્તો પોતાના ધંધા ઉપર કરે છે, પોતાની જોબો ઉપર કરે છે. એવા હરિભક્તો પણ છે, એવા હરિભગત હોય એને વિચાર રહે, પણ જેવો હોય ને એને વિચાર કેમ રહે? જેટલો પાકો ના હોય એને વિચાર કેમ રહે? માટે વાલા ભક્તો, વિચારને પામવા માટે પહેલાં તો વિચારને કરવો પડે. વિચારને કર્યા પછી વિચાર પામ્યો કહેવાય. નિજ મનનો વિચારરૂપી યોદ્ધાનો જન્મ એટલે વિચાર કર્યો, અને યોદ્ધા લડે એવો મજબૂત થઈ ગયો એટલે વિચારને પામી ગયો. વિચારને પામ્યો ત્યારે કહેવાય કે વિચાર લડી શકે કોઈ સાથે. નાનો છોકરો ઘોડિયામાં જન્મે એ કાંઈ લડવા ના જઈ શકે એ સમયે ન લડી શકે. ગમે એવા મોટા પ્રતાપી મોટા મોટા મહાપુરુષો થયા પણ ઘોડિયામાં જન્મ્યા અને તરત થોડા લડવા જાય. મહારાણા પ્રતાપ થયા હોય, શિવાજી થયા હોય તો ઘોડિયાની અંદર જન્મ્યા તરત થોડા તલવાર લઈને નીકળી પડે. એ તો એની જ્યારે ઉંમર થાય એ પ્રમાણે એના બોડીની અંદર એટલી શક્તિ આવે ત્યાર પછી એ લડવા જઈ શકે. એવી રીતે વિચાર કર્યો અને તરત વિચારને પમાતો નથી. વિચાર કર્યા પછી એ વિચારરૂપી યોદ્ધાને પોષણ આપવું પડે. જેમ કે આપણે વિચાર કર્યો છે કે આ જન્મ છેલ્લો કરવો છે, આપણો વિચાર, આપણે અક્ષરધામમાં જવું છે, આપણો વિચાર, આપણે મહારાજની મૂર્તિ સુધી પહોંચવું છે, આપણો વિચાર, આપણે પંચ વિષયમાંથી પ્રીતિ તોડવી છે, આપણો વિચાર,
દેહને દેહના સંબંધીને ગૌણ કરીને ભગવાનને ભગવાનના સંતો ભક્તોમાં આત્મબુદ્ધિને મમત્વ બુદ્ધિ કરી દેવી છે આપણો વિચાર. ભગવાનના સત્પુરુષ છે એને વિશે આપણે આત્મબુદ્ધિ કરી દેવી છે આપણો વિચાર. પણ આ વિચાર જે છે ને એ વિચારનો જન્મ છે, એ વિચાર કર્યો કહેવાય. પણ એ વિચારને વારે વારે એવા વિચારો કરી કરીને, એવા વિચારો કરી કરીને એ વિચારોની વૃદ્ધિ કરી દેવી અને ત્યાર પછી પરતક મન સામે લડવા જતું રહેવું એને કહેવાય વિચારને પામ્યો. કોઈ દિવસ પરતક મનના ગમે એટલા ઘા લાગે, યાદ રાખો અલગ અલગ યોદ્ધાઓ અલગ અલગ કામ કરે છે. આગળ મેં ગણાવેલા શીલ અને સંતોષ, આગળ જેની આપણે વાત કરી વિવેક, એવી જ રીતે વિચારરૂપી યોદ્ધા છે ને એવો છે કે પોતાના રાજાને મરતા સુધી બળ આપે. આપણો જો વિચાર ઢીલો પડી જાય કે કોણ ભગવાનને પામ્યું છે ને કોણ કહેવા આવ્યો, નંદકાળે ભગવાન લેવા આવે છે તો લખ્યું છે પણ આપણે ક્યાં સાંભળ્યું છે, ક્યાં જોયું છે, કોને અક્ષરધામ જોયું, ક્યાં આનંદકોટી બ્રહ્માંડો છે, અહીં તો જુઓ તો બધે આકાશ આકાશ દેખાય છે, ક્યાં આનંદકોટી બ્રહ્માંડો કેવી રીતે હોય, આવા બધા જો શુલ્લક વિચારોમાં ચડી જઈએ તો ભગવાન સુધી ન પહોંચાય. પણ આપણો વિચારરૂપી યોદ્ધા એટલો મજબૂત જોઈએ કે આપણે આ જન્મે નક્કી કર્યું છે કે આ છેલ્લો જન્મ કરવો છે અને ભગવાનને પામવું છે, તો એ વિચારરૂપી યોદ્ધા આપણને ત્યાં સુધી લઈ જશે. પણ જો આપણી પાસે વિચારરૂપી યોદ્ધા નહીં હોય, અથવા તો વિચારરૂપી યોદ્ધાને આપણે મજબૂત નહીં કરેલો હોય, તો વિચારને પામ્યો ના કહેવાય. વિચારને પામ્યો એને કહેવાય કે જે પરતક મનની સત્તાને હટાવવા માટે હંમેશા કટિબદ્ધ રહે, ગમે એટલા ઘા એના વાગે, કારણ કે એની પાસે તો અધર્મનું લશ્કર છે, નાક કાન વિનાના છે, એની પાસે કોઈ લાજ શરમ નથી, એની પાસે કોઈ નીતિ નથી. નિજ મનને લડવાનું છે યોદ્ધાઓને તો નીતિથી લડવાના છે, એ રાજનીતિ નથી જાણતા, કૂટનીતિ નથી જાણતા, એ તો સાધુ નીતિ જાણે છે, ભગવત નીતિ જાણે છે, મોક્ષની નીતિ જાણે છે, સજ્જનની નીતિ જાણે છે, સાધુની રીતિ જાણે છે, જેના કારણે નિજ મનને પરતક મન સામે લડવામાં ઘા વધારે ખાવા પડે, ઘા વધારે ખાવા પડે. અને ઘા જ્યારે વધારે વાગે ને ત્યારે જો તમારો વિચાર નિર્બળ થઈ જાય ને તો કલ્યાણના માર્ગેથી આપણે પડી જઈએ. એક જ વિચારરૂપી યોદ્ધા જો નિજ મન પાસેથી હટી જાય તો આ બાકીના શીલ, સંતોષ, વિવેક, ધીરજ, ધર્મ, ક્ષમા, દયા આ બધું ખલાસ થઈ જાય, ત્યાગ વૈરાગ બધું ખલાસ થઈ જાય. કેટલાય મુમુક્ષુઓ, કેટલાય ઇતિહાસની અંદર મુમુક્ષુઓના ઇતિહાસો લખેલા છે કે જેની પાસે વિચારરૂપી યોદ્ધા જો નિજ મનનો ઢીલો પડી જાય છે તો પરતક મનના બધા જ યોદ્ધાઓ આ નિજ મનના બધા યોદ્ધાઓને ખેંચી લે, એકે યોદ્ધાને ટકવા ના દે. વિચાર તો જોઈએ જ, વિચારરૂપી યોદ્ધા જોઈએ જ, વિચાર વિના નીકળેલો શું કરે મન કો. આજે કોઈ મોટો દેશ હોય એની ઉપર નાનો બચ્ચા જેટલો દેશ કંઈક એને હેરાન કરતો હોય ને તો મોટો દેશ વિચારે તરત ના જતો રહે, બધામાં વિચાર કરે કે હું વિચારું છું. આજે કોઈ દેશની અંદર કોઈ વ્યક્તિ એવો હોય કે મારે આ દેશની અંદર ભ્રષ્ટાચાર કાઢવો છે, એના હાથમાં સત્તા હોય, મહેનત કરતો હોય, પણ વિચાર વિના જો મંડી પડે તો લોકો એને કાઢી મૂકે. એમ વિચાર છે ને એ યોદ્ધા એવો છે કે બધી જગ્યાએ જરૂર પડે, ઠેક ત્યાં સુધી જરૂર પડે કદાચ પરતક મન નિજ મનના બધા યોદ્ધાઓને ઘાયલ કરી જાય અને કદાચ એવું લાગે કે પરતક મન આખું પોતાનું રાજ લઈ લે, પરતક મન પોતાનું રાજ સ્થાપી દે અને નિજ મનના બધા જ યોદ્ધાઓને મારી નાખે, માની લો મારી નાખે. પણ વિચારરૂપી યોદ્ધા એક જો જીવતો હોય, વિચારરૂપી યોદ્ધા અડધો પણ જીવતો હોય તો એ યોદ્ધા ફરીથી બધા નિજ મનના યોદ્ધાઓને લાવી દે, એટલો જ શક્તિશાળી છે. અરે ત્યાં સુધી કે વિચારરૂપી યોદ્ધા કદાચ સંપૂર્ણ મરી ગયો હોય તો પણ કંઈક સુકૃત હોય તો એ વિચારરૂપી યોદ્ધાનો જન્મ પહેલો થાય છે. નિજ મનના જેટલા યોદ્ધાઓ છે એમાં વિચારરૂપી યોદ્ધા સૌથી પહેલો જન્મે છે અને સૌથી છેલ્લે સુધી કામ લાગતો હોય એવો યોદ્ધા છે વિચાર. માટે વાલા ભક્તો, વિચારરૂપી યોદ્ધાને બહુ ભેળો રાખજો. મારે ઠેક અક્ષરધામમાં પૂગવું છે,
આટલી વાસના છે ને આટલી બાકી છે, નામું માંડી રાખવું એ વિચાર હોય તો નામું મંડાય, નહીં તો કેમ મંડાય? આ સત્સંગમાં આવ્યો ત્યારે આટલી વાસના હતી, પંચ વિષયની આટલી ઘટી છે, આટલી ભગવાનને ભગવાનના સંતમાં આત્મબુદ્ધિ થઈ છે ને આટલી બાકી છે, આટલી આટલા પદાર્થોમાં જો પ્રીતિ છે ને આટલી ટાળવાની બાકી છે, આ બધું વિચારરૂપી યોદ્ધા કરાવશે, બીજો કોણ કરાવશે? માટે ભગવાનનો ભક્ત જેને ભગવાન સુધી પહોંચવું છે એ ક્યારેય પણ પોતાના સદવિચારોને મરવા ના દે. શાસ્ત્ર તરફથી ને સત્પુરુષો તરફથી આપવામાં આવેલા વિચારને ક્યારેય પડતા ન મૂકે. આપણો વિચાર જો શ્રેષ્ઠ હશે, સ્વામીએ વાતમાં કીધું અંતે રુચિ સહાય કરે, રુચિ એ વિચાર ઉપરથી બનતી હોય છે. મારી રુચિ એ મારો વિચારરૂપી યોદ્ધા જેવી ધારે એવી રુચિ બને. આપણા જે વિચારો છે એ જ આપણો સ્વભાવ, એ જ આપણી રુચિ બને છે. આપણો જો વિચાર કનિષ્ઠ થઈ જશે તો આપણી રુચિ કનિષ્ઠ થઈ જશે. આપણો વિચાર જો ઉત્કૃષ્ટ થશે તો આપણી મતિ પણ ઉત્કૃષ્ટ થશે, આપણી ક્રિયા પણ ઉત્કૃષ્ટ થશે. જેમ કે વીકડેજ હોય, તમે વીકડેજની અંદર તમને એવું કહેવામાં આવે કે હરિજયંતિ છે તો તમે બધાએ આવજો, તો કદાચ બધા જેટલા અત્યારે હરિજયંતિ મહાપૂજામાં આવે છે એટલા ન આવે. એવું કહેવામાં આવે કે હરિજયંતિએ બધા ઓનલાઈન રહેજો, તો કદાચ અત્યારે જેટલા રહેતા હોય એટલા ન રહો. પણ એમ છે કે ભાઈ હરિજયંતિએ મહાપૂજા થાય છે, કહેતા જે રોજ થાય છે એના કરતાં કંઈક વિશેષ થાય છે મહિનામાં એક વખત. મહિનામાં બીજું બધું તો થાય જ છે રોજ, પણ એક દિવસ એવો છે કે જે બીજી બધી વસ્તુ કરતાં વિશેષ થાય છે. એ વિચાર મગજમાં આવતાની સાથે મહાપૂજા આવે એટલે વીકડેઝ હોય તો એ મંદિરમાં આવવાનું આપણને ગમે, જોબેથી આવવાનું ગમે, ઘરેથી જલ્દી સ્નાન કરીને પહોંચવાનું ગમે, પણ એ વિચારમાં રહેલું છે. કારણ કે મહિનામાં એક જ વખત મહાપૂજા થાય છે. પણ જો હમણાં 30 દિવસ મહાપૂજા ચાલુ કરી દો, 30 દિવસ મહાપૂજા ચાલુ કરી દો એટલે તરત વિચારરૂપી યોદ્ધા ડાઉન થાય. એ વિચારરૂપી વિચારમાં શું આવે? હવે પડવાએ ગયા હતા, ભાઈ બીજે ફરી મહાપૂજા કેવી રીતે કરવી? હમણાં 10મે ગયા હતા, હવે એકાદશીએ કેમ જવું? એકાદશીએ ગયા હતા, 13મે કેવી રીતે જવું? જેવી રીતે કથામાં મહાપૂજા છે એ મહારાજને મુક્તોની પૂજા છે તો મહાન જ છે, એમાં કોઈ પ્રશ્ન જ નથી, એ તો મહાન જ છે. શ્રીજી મહારાજને મોટા સંતોનું સ્થાપેલું એ ન્યૂન કેવી રીતે હોય? એ તો મહાન છે. તો કથા પણ એટલી જ મહાન છે. કથા તો થાય જ છે સાંજે, પણ વિચાર જ્યાં સુધી નહીં હોય કે ચાલો શનિવારે તો આપણે મંદિરે જઈએ છીએ, પણ વીકડેઝમાં પણ મંદિરે એક વખત જઈ આવું સોમથી શુક્ર સુધીમાં કે સોમથી રવિ સુધીમાં. શનિવાર તો ફરજિયાત જઈએ છીએ, પણ સોમથી શુક્ર સુધીમાં એકવાર જઈ આવું, આવો જો વિચાર રાખીએ તો, પાક્કો જો વિચાર રાખીએ તો. આટલી સાંભળવાવાળા હોય ને એમાં અહીં ન્યૂજર્સીમાં રહેવાવાળા તો આવી શકે મંદિર, ફ્લોરિડા મંદિરમાં ત્યાં હોય તો જઈ શકે કે ચાલો ન્યા જઈ આવીએ, આપણે અહીં જઈ આવીએ વીકડેઝની અંદર એક વખત. અહીંથી રહેતા હોય 25-30 મિનિટ દૂર, પોણો કલાક દૂર હોય ત્યાં સુધી તો આવી શકે. વીકડેઝમાં એક વખત ભગવાન પાસે આવવાનું છે, સંતો પાસે આવવાનું છે, આવી શકે. દૂર દૂર સુધી કથા વાર્તા સાંભળતા હોય એને એવું વિચારે કે હજુ હું એક પણ વખત લોયાધામ ન ગયો, અહીંથી ઇન્ડિયામાં ગયો, બીજે બધે ગયો, પણ ત્યાં ના ગયો, આવો વિચાર કરે તો જ અવાય, તો અવાય. વિચાર વિના તો કોઈ જગ્યાએ કશું થતું જ નથી. એટલે વિચારરૂપી યોદ્ધા એવો છે, એને બહુ ટકાવી રાખવો પડે. બીજું બધું ટળી જાય તો ચાલે, પણ સદવિચાર ના ટળવો જોઈએ. બીજા બધા યોદ્ધાઓ થોડા ઘાયલ થઈ જાય ને, સીલ ઘાયલ થઈ જાય, સંતોષ ઘાયલ થઈ જાય, વિવેક ઘાયલ થઈ જાય, ક્ષમાને દયા ઘાયલ થઈ જાય, અને કદાચ એ લોકો ઘાયલ નહીં ત્યાં સુધી મૃત્યુ પણ થઈ જાય એ લોકોનું. પણ વિચાર જો શ્રેષ્ઠ હશે ને તો કોઈ પ્રોબ્લેમ આવશે નહીં, કોઈ પ્રોબ્લેમ નહીં આવે. માટે વિચારને જબરજસ્ત મજબૂત રાખવો, સારો રાખવો. ભગવાન સુધી હું આ જન્મે પહોંચી જ જઈશ, આવા મહારાજ મળ્યા છે, આવા સદગુરુ મળ્યા છે, આવા સંતો મળ્યા છે, આવા ભક્તો મળ્યા છે, આવા શાસ્ત્રો મળ્યા છે, તો ચોક્કસ મારો છેલ્લો જન્મ થવાનો, અંતકાળે મારા મહારાજ આવવાના. આ વિચારમાં જો હશે ને, એ વિચારરૂપી યોદ્ધા જો જીવતો હશે તો વાંધો નહીં આવે, પણ જો નહીં
આપણી પાસે વિચાર હોય અને જેટલા લોકોએ કંઈ ને કંઈ શોધખોળો કરી એ બધા શોધખોળો કરવાવાળા જો આપણે જોઈએ તો બધા શોધખોળ કરવાવાળા બધા વિચારમાંથી જ થયો છે. જેને શોધખોળ કરી એ બધાએ શોધખોળ વિચારમાંથી કરી. જેવી રીતે સ્ટીવન્સ હતા તો એણે એન્જિનની શોધ કરી પણ એને કીટલીની વરાળ જોઈને કરી. બોલો, ચા કોફીની કીટલી ભરી હોય એની વરાળ જોઈને એને એન્જિનની શોધ કરી નાખી, પણ એની પાસે શું હતું? વિચાર હતો. અને આપણે કોઈ વિચાર જ ના હોય, પીતા હોય દૂધ વરાળ નીકળતું, પી ગયા, લો ગરમ ગરમ છે, બસ પૂરું થઈ ગયું. જે લોકોએ કંઈક શોધ્યું છે એ લોકોએ કોઈક વિચારમાંથી શોધખોળની શરૂઆત કરી છે. આપણે શોધવાનું કાંઈ નથી. મહારાજ અને મોટા મુક્તોએ શોધવા જેવું રાખ્યું જ નથી, કારણ કે એ લોકો લઈને જ આવ્યા છે બધું. આપણે જ ખાલી વિચાર એટલો જ કરવાનો છે જે લઈને આવ્યા છે ને એટલું આપણાથી ભોગવી લેવાય. એ જેટલું લઈને આવ્યા છે ને અક્ષરધામની સંપત્તિ ત્યાં આપણે પહોંચી જઈએ, આટલો જ વિચાર રાખવાનો છે. આપણે જો વિચાર કરવાનો હોત કે અક્ષરધામ જેવું કાંઈ છે, સર્વ અવતારના અવતારી છે, એવો વિચાર આપણને કેદી આવત? ગમે એટલા શાસ્ત્રો વાંચીએ તોય ના આવે કે અવતારને અવતારીનો શું ભેદ છે, તોય ના આવે કે અક્ષરધામ ક્યાં છે, તોય ના આવે કે અક્ષર મુક્ત એની સ્થિતિ કેવી હોય. ગમે એટલો વિચાર શાસ્ત્રોનું ચિંતન કરીને કોઈ કરે ને તો પણ વિચાર ના આવે કે કોઈ એવું ધામ છે કે જે ધામની અંદર સ્ત્રી પુરુષ એવા ભેદ નથી, જ્યાં બ્રહ્મરૂપ થઈને જ એ ધામને પમાય છે, એવો વિચાર ના આવે. વિચાર તો આપણને મહારાજને મોટાએ દઈ દીધા છે. નિજમનનો વિચારરૂપી યોદ્ધા મહારાજને મોટાએ આપણી વચ્ચે મૂક્યો છે અને સાથોસાથ એના પોષણ માટે પણ રાત ને દિવસ આવા શાસ્ત્રો રચી આપ્યા, રાત ને દિવસ આવી કથા વાર્તા રચી આપી. હવે તો આપણે ખાલી એટલું જ કરવાનું છે કે મહારાજને મોટાએ જે આપણને વિચારરૂપી યોદ્ધા આપ્યો છે, નિજમનની અંદર જે યોદ્ધાનો જન્મ થયો છે, એ વિચારરૂપી યોદ્ધા એનાથી પરતક મન સામે લડવાનું છે. નિજમન કહે છે, મારા સૈન્યની અંદર શીલ છે, સંતોષ છે, વિવેક છે અને વિચારરૂપી યોદ્ધા પણ મારા સૈન્યની અંદર છે. આ વિચારરૂપી યોદ્ધા આપણને ઠેક વિચાર પામ્યો, એવો જે પંચાળાના પહેલાંનો શબ્દ છે એ વિચારને પામ્યો, એટલે કે વિચારરૂપી યોદ્ધા જ્યારે પરિપક્વ થઈ જાય છે ત્યારે એ વિચારરૂપી યોદ્ધા કોઈથી ક્યારેય હારવા દેતો નથી, હારેલી બાજી પણ જીતાડી દે છે. એટલે નિજમન કહે છે કે તે તારા યોદ્ધાઓના પરાક્રમ આગળ ગણાવ્યા, તે તારા યોદ્ધાઓના આગળ પરાક્રમ ગણાવ્યા કે આવું આવું તારા યોદ્ધાઓએ કર્યું છે, તો મારા યોદ્ધાઓએ પણ જે પરાક્રમ કર્યા છે, જે મારા યોદ્ધાઓ પરાક્રમ કરી શકે એવા છે, એ મેં તારી આગળ રજૂઆત કરી છે. હજુ પણ મારા ધીરજ અને ધર્મરૂપી યોદ્ધાઓ છે, મેં તને ચાર યોદ્ધાઓ વિશે એક વાત કરી છે, હજુ ધીરજ અને ધર્મરૂપી યોદ્ધાઓની પણ તને વાત કરીશ, પછી મારી પાસે વીરાંગનાઓ છે ક્ષમા અને દયા એની પણ તને વાત કરીશ, અને બીજું ઘણું લશ્કર છે, તને દેહદર્શીને મારી વાતો બધી પચશે નહીં, તારા અંતરમાં ઉતરશે નહીં, છતાં પણ તે પૂછ્યું છે એટલે તને આ વાત કરું છું. આવી રીતે નિજમને આ વાત કરી અને પછી આગલા યોદ્ધાઓની વાત નિજમન આગલી કથાઓમાં કરશે. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ. નીલકંઠમ્ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની જય.